તો કોંગ્રેસના નેતાઓ નો પોલીસ વિરુદ્ધ રોષ, કોંગ્રેસના આગેવાનો સાથે ગેરવર્તણૂક થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પણ કોંગ્રેસે માંગ કરી છે. સંવાદદાતા મોહિત આખી ઘટના વિશે વાત કરી રહ્યા છે. જી મોહિત. જિલ્લા પંચાયત ચોક ખાતે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના નેતા છે તે કોંગ્રેસના નેતા ઉપસ્થિત છે અને હવે આ તમામ નેતાઓ છે તેઓ અત્યારે જે પોલીસ કમિશનર ને રજૂઆત કરવા પહોંચવાના છે અને પોલીસ કમિશનર ને પોતાની માંગ છે તે રાખવાના છે અને કઈ જે રીતે પોલીસનું કહેવું છે કે આ સમગ્ર મામલાને લઈને જે ન્યાયિક તપાસ થવી જોઈએ અને રજૂઆત કરવામાં આવશે. આપણી સાથે મહેશભાઈ રાજપુ. મહેશભાઈ શું કહેશો, આજની શું માંગ છે? અમારી માંગ આજે એ છે, અમારી માંગ એ છે કે જે રીતે અમે પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગેલી હતી કે અમને મંજૂરી દેવામાં આવે, એ ના દેવામાં આવી અને શાંતિ ના માર્ગે અને ગાંધીના ચિંધ્યા માર્ગે અમે જયારે આંદોલન કરવા નીકળ્યા હોય ત્યારે અમારા આગેવાનને માર મારવામાં આવ્યો. અમારા આગેવાનને તો મારવામાં આવ્યો પણ જે ઘોડાને માર મારવામાં આવ્યો અને લોકોને હાનિ થઈ શકે, લોકોનું મૃત્યુ પણ થઈ શકે, કારણ કે ઘોડો જયારે ભડકે ત્યારે એનું નક્કી ન હોય. એટલે આ પોલીસ અધિકારીઓની સામે 307 દાખલ કરવામાં આવે, એનિમલ એક્ટની કલમ લગાડવામાં આવે અને એની FIR દાખલ કરી અને આગળના કાર્યવાહી થાય તેની અમારી માંગણી છે. સ્પષ્ટપણે જે 307 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ માંગ છે અને અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે અહીં જે ઉગ્ર યુવા મોરચા છે તેમના દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ વિરુદ્ધ પણ અહીં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે, તે માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના અગ્રણીઓ છે તે તમામ અગ્રણીઓ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ કરવામાં આવે તેવી પણ માંગ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર છે, શહેર કોંગ્રેસ પ્રમુખ, આપણે તેની સાથે વાત કરીશું. અશોકભાઈ શું કહેશો, આજે અશોકભાઈ આજે આપણે શું રજૂઆત કરવાના છો પોલીસને અને શું માંગ છે? જે પોલીસ અધિકારીઓ, 3 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અમે એડવિઝનમાં ફરિયાદ આપી છે એ તો એની વિરુદ્ધ તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે અને દોષિત ઠેરા હોય તો એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની માગણી છે અમારી. શું કહેશો, આજે જે રીતે આપ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું, કેટલે અંશે યોગ્ય શું માનો છો? પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને જાણે ત્રાસવાદી હોય એ રીતે વર્તન કરવામાં આવ્યું છે એટલે એની વિરુદ્ધ જ અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ. સ્પષ્ટપણે પોલીસ વિરુદ્ધ જે રીતે રજૂઆત કરવા માટે અત્યારે જોઈ શકો છો કે રેલીના સ્વરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ રહ્યા છે અને જ્યાં પોલીસ કમિશનર ને પણ તેઓ રજૂઆત કરશે અને જે પ્રકારે દ્રશ્યો છે તેના પરથી કે મોટી સંખ્યામાં જે યુવા મોરચાના કાર્યકર્તા હોય કોંગ્રેસના કે પછી જે શહેર કોંગ્રેસના કાર્યકર્તા હોય તમામ સૂત્રોચ્ચાર સાથે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે અને પોતાની માંગ છે તે માંગ રાખવાના છે. બીજા કેટલાક જે કોંગ્રેસના નેતાઓ છે આપણે તેની સાથે વાત કરીએ. વસરામભાઈ સાગઠી આપણી સાથે છે. વસરામભાઈ શું કહેશો, શું રજૂઆત છે આજની? પોલીસ કમિશનર ભાજપના ઈશારે કામ કરે એવું લાગે છે, કારણ કે લોકશાહીમાં વિરોધ કરવો એ વિરોધ પક્ષની ફરજ છે અને એના અમે પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં જ્યારે અમારો એક આગેવાન વિરોધ કરતા હોય, પોલીસને બેરહેમીથી માર મારતી હોય, એ કોઈ આતંકવાદી નથી, ત્રાસવાદી નથી, એવી રીતે જે વર્તન કર્યું એની સામે અમારો સખત વિરોધ છે. એનું આવેદન પત્ર લઈને અમે આપીએ છીએ કમિશનરને. શું માંગ રહેશે? આ લોકો ઉપર જે લોકો ગુનેગાર છે એની ઉપર ફરિયાદ દાખલ કરો અને એને સજા થાય એવું કરો. સ્પષ્ટપણે પોલીસ જે અધિકારીઓ છે તેની સામે ફરિયાદ દાખલ કરવાની એક માંગ છે અને મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે પોલીસ કમિશનર ઓફિસ છે તેની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અહીં લિમિટેડ લોકોને જ જવા દેવામાં આવશે તેવું અત્યારે હાલ પૂરતું લાગી રહ્યું છે. અત્યારે પોલીસના જે પણ પોલીસ છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે અને જે ગેટ છે તે પણ ગેટ બંધ કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખને અત્યારે અંદર જવા દેવામાં આવ્યા છે અને જે ડેલિગેશન છે તેમાં કેટલા લોકોને જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. આખા મામલાની વાત કરવામાં આવે તો
ગઈકાલે બે દિવસ પહેલા જે તે પેટ્રોલ ને ડીઝલ ના ભાવ ને લઈને જે કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમાં જે રાજદીપસિંહ જાડેજા છે તેમના દ્વારા જે ઘોડા પર બેસી અને પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ સાથે તેમને ઘર્ષણ થયું હતું અને આ જ વાતને મુદ્દો બનાવીને અત્યારે કોંગ્રેસ જે તે આગળ વધી રહી છે અને કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલાને લઈને હવે જે પણ અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અત્યારે પોલીસ સાથે વાટાઘાટ કરવામાં આવી છે અને કેટલા લોકોને અંદર પ્રવેશ આપવો તે અંગેની વાતચીત છે તે કરવામાં આવી રહી છે. એસીપી કક્ષાના અધિકારી છે તેઓ પણ ઉપસ્થિત થયા છે ને જે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે પોલીસ સાથે ઘર્ષણ અહીં જોવા મળે છે કે પોલીસ કહી રહી છે કે લિમિટેડ લોકો જ અંદર જાય બીજા અન્ય કોઈ લોકો અંદર ન જવા જોઈએ તેવું પોલીસનું કહેવું છે ને અત્યારે એસીપી કક્ષાના અધિકારી છે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા જે વાટાઘાટ છે તે વાટાઘાટ કરવામાં આવી રહી છે અને જે સમજાવટનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં જરૂરથી એક રોફ જોવા મળી રહ્યો છે. હાલમાં 7 લોકોને અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે અને પોલીસ કહી રહી છે કે કોંગ્રેસના 7 જેટલા લોકો છે તે જ અંદર જઈ શકે છે. બીજી તરફ જે કોંગ્રેસ છે તેના કાર્યકર્તાઓ છે તે કહી રહ્યા છે કે વધારે લોકોને અંદર પ્રવેશ આપવો જેને લઈને અત્યારે જે બંને પોલીસ ઉગ્ર બોલાચાલી છે તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે અને 7 લોકો કોને અંદર પ્રવેશ આપવો તેને તે અંગે અત્યારે જરૂરથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે પોલીસ છે તેની વચ્ચે ઘર્ષણ છે તે જોવા મળી રહ્યું છે અને પોલીસના જે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ પોલીસ કમિશનર ઓફિસની બહાર ખડકી દેવામાં આવ્યો છે અને તેમના દ્વારા કોણ કોણ લોકોને અંદર પ્રવેશ આપવો તેને લઈને જરૂરથી અત્યારે જે કોંગ્રેસ છે તે પોતાની વાત છે તે વાત રજૂ કરી રહી છે. સંવાદદાતા અત્યારે ઘટના સ્થળના દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છે અને બીજી તરફ 2 દિવસ પહેલાના દ્રશ્યો છે કે જ્યારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસે ઘોડા પર સવારી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ત્યારે પણ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. આજ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા અને જે રીતનું વર્તન કોંગ્રેસ આગેવાન સાથે કરવામાં આવ્યું તેના વિરોધમાં કોંગ્રેસ અને મોટી સંખ્યામાં તેના સમર્થકો આજે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાજદીપસિંહ સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને કોંગ્રેસમાં ક્યાંક નારાજગી છે. પોલીસ સામે અને પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં એકઠા થયા છે.